કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું નવા એક વિડીયોમાં, નવા એક બ્લોગમાં. આજે છે 15 ઓગસ્ટ, હેપી ઇન્ડિપેન્ડન્સ ડે, અને તમને પણ આઝાદીના 75મા વર્ષની શુભકામનાઓ અને આઝાદીના અમૃત મહોત્સવની પણ શુભકામનાઓ. હર હર તિરંગા. દરેક ઘરમાં તિરંગો લહેરાયો છે આજે, અને આજે યુકેમાં પણ તિરંગા રેલી નીકળી હતી, જે તમે અગાઉ વિડીયોમાં જોઈ હશે. પરંતુ આજે તિરંગા રેલી પછી હું તિરંગા રેલીનો ભાગ ન બની શકું, કેમ કે એ વિડીયો માટે, એટલે કે મેં એવું વિચાર્યું. હવે બીજા હતા મિત્રો જેમણે કીધું રેલીનો ભાગ બનવું જોઈએ, પણ મેં એવું વિચાર્યું મારા પર્સપેક્ટિવથી કે હું જે લોકો રેલીમાં ભાગ લે છે એમનો વિડીયો બીજા લોકો સુધી પહોંચાડવા માટે યુટ્યુબ ચેનલના થકી માધ્યમ થકી આપણે પહોંચાડીશું, તો હું એ રોલ નિભાવીશ અને બીજા લોકો રેલીમાં જોડાશે. તો એ તિરંગા રેલી પતી ગઈ છે, અને પછી તિરંગા રેલી પછી અહીંયા આપણે જે 30 દિવસમાં 30 અલગ અલગ ફૂડ ટ્રાય કરવાના છે, એમાં 28 રેસ્ટોરન્ટ પતી છે, અને આજે છે 29મો દિવસ, અને 29મા અને 30મા દિવસે મેં વિચાર્યું કે ડેઝર્ટ આપણે ટ્રાય કરીશું. ડેઝર્ટ એટલે કંઈક સ્વીટ હોય, અથવા તો કઈ આઈસ્ક્રીમમાં કંઈક યુનિક વસ્તુ હોય. તો અહીંયા આવ્યા પછી હવે ખબર નથી ક્યારથી આ કોન્સેપ્ટ ચાલુ થયો છે, પણ બબલ ટી અહીંયા બહુ ફેમસ છે. બબલ ટી ગુજરાતમાં બી હમણાં રિસન્ટલી છેલ્લા 2-3 દિવસમાં વધારે ફેમસ થઈ છે. ઇન્ડિયામાં મને આઈડિયા નહોતો, પરંતુ અહીંયા આવ્યા પછી ઘણી જગ્યાએ મેં જોવા મળી છે. તો આજે આપણે આવ્યા છીએ બબલ ટી માટે. આજનો બ્લોગ છે બહુ નાનો હશે, તો ચાલો જોઈએ કે આજે બબલ ટીમાં કઈ કઈ વેરાયટી હોય છે, કેવી રીતે બનતું હોય છે, અથવા તો શું હોય છે, અને એને આપણે ટ્રાય કરીને તમને જણાવ કે તમે અહીંયા આવો તો કઈ કઈ જગ્યાએ તમને જોવા મળશે બબલ ટીની શોપ, અથવા તો બબલ ટી શું હોય છે એના વિશે આપણે આગળ વાત કરીએ. ચલો, તો તમને અહીંયા મારી પાછળ હું આવ્યો છું. અહીંયા ઘણી જગ્યાએ જોવા મળે, પરંતુ અહીંયા હું ગ્રીનફળ એરિયામાં છું, તો ત્યાં તમને મિસ્ટર બોબા ટી કરીને છે, ત્યાં આપણે જોઈશું અને શું ઓપ્શન અવેલેબલ છે એ પણ ચેક કરીએ. ચલો, excuse me, I want to order something for bubble tea. Sorry? Bubble tea. Yes. Which one you have? This is a fruit tea and this is milk tea, of course. This is fruit tea and this is? Yeah. Milk tea. Milk tea, yeah. Okay. This one is coconut? Yeah. So I want to a mango milk tea, yeah? You want mango milk tea, huh? Yeah, mango milk tea. પેકેજિંગ જોઈને બહુ મસ્ત લાગે છે મને, અને ડિઝાઇન છે ને સરસ છે, પણ ટ્રાય કરી. આપણે લીધી છે મિલ્ક, મેંગો મિલ્ક, અને એક્સ્ટ્રા જે બબલ હોય છે, બબલ તમને દેખાય છે? હવે બબલ છે ને એ આપણે નાના હતા ત્યારે બધી એક નાના દાણા જેવું હતું, જેને પાણીમાં રાખીએ એટલે મોટા બબલ થઈ ગયા, પછી અડીએ એટલે ચેલી જેવા તૂટે, એ જેવું ટેસ્ટ આવે છે.
આપણે નોર્મલી જ્યુસ પીતા હોય છે એવો ટેસ્ટ છે. અને એની અંદર જે બબલ છે ને, બસ એને એની સાથે રમવાની મજા છે. ટેસ્ટ આપણે જ્યુસ જેવો મિલ્ક જ્યુસ હોય છે, કોઈ પણ જ્યુસ હોય, મેંગો ફ્લેવરનું જ્યુસ. મેંગો એટલા માટે કેમ કે અત્યારે ગરમી સિઝનમાં મને મેંગો બહુ મિસ કરતો હતો. અહીંયા તમે વફેલ અને બબલ ટી બે વસ્તુ અહીંયા જોઈ શકો. બબલ ટી છે ને, એનાથી પેટ તો ના ભરાય, પરંતુ જમ્યા પછી તમે એના ઉપર કંઈ જ્યુસ જેવું પીવાની ઈચ્છા થાય તો તમે બબલ ટી જરૂરથી ટ્રાય કરી શકાય. આઈ થિંક અત્યારે પણ મારે આજે ઓનર છે એની સાથે વાત થઈ હતી કે અત્યારે છે ને ઇન્ડિયામાં બી બબલ ટીનો કોન્સેપ્ટ ચાલુ થઈ ગયો છે, એટલે તમે ઇન્ડિયામાં પણ હોય તો પણ તમને આસપાસ બબલ ટી મળતી જ હશે. તમે ટ્રાય કરી જોજો કેવી લાગે છે પણ મને કમેન્ટ કરી મળજો. અને અહીંયા યુકેમાં છે ને આઈ થિંક ઓલમોસ્ટ જગ્યાએ, એટલે કે ઓલમોસ્ટ એટલે કે તમે એકાદ એરિયા, એકાદ માઇલના એરિયામાં તમે બબલ ટી છે ને સર્ચ કરો ને ગૂગલમાં તો જોવા મળે કે કઈ જગ્યાએ મળે. આમ થોડો યુનિક ટેસ્ટ છે, યુનિક એટલે કે નવો કોન્સેપ્ટ છે, તો ટ્રાય કરજો. આનાથી પેટ તો ના ભરાય, પરંતુ જમ્યા પછી આપણે જે અલગ અલગ ડીશ ટ્રાય કરીએ છીએ અલગ અલગ દિવસે, તો તમે જમ્યા પછી અથવા તો આજુબાજુમાં અથવા તમે જ્યાં જમ જે રેસ્ટોરન્ટમાં જમતા હોય ત્યાં આજુબાજુમાં તમને બબલ ટી જોવા મળે તો હજુથી ટ્રાય કરજો. આજે 29મા દિવસે અને 30મા દિવસે આવતીકાલે પણ આપણે એક નવી જગ્યાએ જવાનું છે. અહીંયા છે ને બબલ ટી અને વફેલ્સ, વફેલ્સ એની આપણે ચર્ચા આવતીકાલે કરીશું કે વફેલ્સ શું હોય છે ને કેવું હોય છે, અથવા તો આઈ થિંક મોટાભાગે ખબર જ હશે. પણ હું એટલા માટે કહેવા માગું છું કેમકે હું પહેલી વખતે વફેલ્સ નામ સાંભળ્યું, મને ખબર જ નથી. તો પછી ધીરે ધીરે આઈડિયા આવ્યો કે આ ટાઈપનું વફેલ્સ હોય છે, એની ચર્ચા આપણે આવતીકાલે કરીશું. તો આજે આપણે વાત કરી બબલ ટીની. બબલ ટી અને આવતીકાલે પણ એક ડેઝર્ટની રેસ્ટોરન્ટ ક્યાં મોઢે રેસ્ટોરન્ટ ચડી ગઈ છે, ડેઝર્ટ શોપમાં જઈશું. ત્યાં પણ આપણે જોઈશું કે ત્યાં શું શું અવેલેબલ છે અને શું ઓપ્શન આપણે સારો મળી શકે. તો આપણે 30 દિવસમાં 30 અલગ અલગ વસ્તુઓ ટ્રાય કરી રહ્યા છે, અલગ અલગ જઈ રહ્યા છે રેસ્ટોરન્ટમાં. તો આજે 29મો દિવસ. આજનો બ્લોગ આઈ થિંક નાનો હશે, બહુ ટૂંકમાં પતી વાત આપણે પતાવી દીધી છે. અને આવતીકાલે જઈશું એક બીજી જગ્યાએ ડેઝર્ટ શોપ. ચલો તો મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી ધ્યાન રાખજો તમારું અને પરિવારનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ.